નીકળો ખપ ખપ ધોડ્યા આવો ખણે થાય જેવા પગ લઈને. પછી મહેમાન નું અપમાન થાય, પછી મહેમાન રે નીકળી જાય મહેમાન. પછી એના બાપા ખીજાણા કે ગાંડા, તને મેં કઈક ઠંડુ ગરમ લેવા જવાનું કીધું હતું, રિક્ષા લઈ આવ્યો. એ કે પણ તે હું ધોડ્યા જ આવે ત્યારે. પછી એને છોકરે પૂછ્યું, બાપા મહેમાન હતા કોણ? તક તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે વાહે સાયકલ કરી, પણ પછી કઈ સાયકલ ને રિક્ષા આંબે કોઈ દી નીકળી જાય. આમ 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 ઘણા કુવારા રે હાથે કરી. વાત મારી હાલે છે કે તમે એક લોટો પાણી તમારે લેવું હોય સાહેબ, તમને કોઈ લોટો આપે તો પછી તમે રસોડામાં જાઓ, ન્યાજીને એમ કહો કે નળ પાસે તો કેટલું પાણી હોય, હાલ હું નદી પાસે જાઓ. નદીએ જાઓ ત્યારે એમ લાગે કે નદી પાસે શું હોય, અજિયાની પાસે કરતાં એક મોટું જાજુ વધારે પાણી હોય એની પાસે જાઓ. તમે સરોવર પાસે જાઓ, પાછી લાલસા લાગે કે સરોવર કરતાં હજી કોઈ પાસે વધારે પાણી હોય તો ન્યા જાઓ, તો તમે સ્ટેટ સાગર પાસે પહોંચી જાઓ. પણ ભરવાના તો લોટો જ નહીં. અમુક શ્રદ્ધા વગેરેના પાત્રતા નાની રાખે અને માનતાવું બહુ મોટાની કરે, અને પછી એની પાત્રતા ન હોય અને દેવને દોષિત કરે કે અમને કાંઈ કર્યું નહીં પણ તારું પાત્ર નાનું હતું, તારી સામે દેવ શું જોવે ભલા માણા. પોતાની પાત્રતા વધે, પોતાનો વિકાસ થાય. એક મિનિટનો આ પ્રસંગ, આજ મને અમુક અમુક પ્રસંગો વધારે હુજે છે કારણ કે ઓડિયો છે એવું બેઠું છે. કૃપાથી કહું, તમારા બધાની ખૂબ દયા છે, ભગવાનની ખૂબ દયા છે દાદા, કે કદાચ ચાર કલાક એકલું જોક્સ કેવા હોય તો બીજું કઈ ના આવે એમાં. પણ જયારે આવું ઓડિયો બેઠું હોય ત્યારે કેવા ગયો, અમુક વાતો અંદર પડી હોય ને વાતો અમને કહેતી હોય કે અહીંયા તો બહાર કાઢ્યા લાયક ઓડિયો જ છે ભલા માણા. હા, કારણ કે આ કૃપા વગર નથી મળતું. સાંભળી લ્યો, તમે જેવા વિચાર કરશો ને એવી વસ્તુ તમારી પાસે આવશે. તમારા મોબાઈલ ની અંદર જે કંપનીનું કાર્ડ હશે ને એ જ ટાવર પકડાય. તમારા મોબાઈલમાં હોય એરટેલનો ટાવર ને તમે બીએસએનએલના ટાવરની નીચે ઉભા રહ્યો તો ત્યાં ટાવર નહીં પકડાય, કારણ કે અંદર સિમ કાર્ડ બીજું છે. તો કચકડાને ખબર પડે કે આ મારી કંપનીનું કાર્ડ નથી. આ ઘણા કહે ને મીરાબાઈ હરે કૃષ્ણ એ વાતો કરી. આજનું દ્વારકાનું જે મંદિર છે, અહીંયા મંદિરનો ફોટો જોયો એટલે યાદ આવ્યું કે 450 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા વિદાય લઈ લીધેલા ભગવાન નારાયણના મંદિરમાં મેવાડની મહારાણી એમ કહેવાય કે મીરા પ્રવેશ કરે. મેવાડ નો માણસ કોઈ આવીને એટલું કે મીરા તમે જ્યારથી મેવાડ મૂક્યું ને ત્યારથી મેવાડમાં દુષ્કાળ પડે છે, ન કળી શકાય એવી બીમારીઓ થઈ છે, ઝેર પીવું હોય ને એ તો હસતું હોય, દેતો હોય ને એના હાથ ધ્રુજતા હોય ભાઈ, હે ખોટું કરવા વાળો હોય ને એના હાથ ધ્રુજે, ઝેર પીવા વાળાને કોઈ થી ન ગુસાય. એ જીરાણા જીને કેજો ફરી ઝેર મોકો. એ મેવાડના માણસ તું અહીં આવ્યો હો દ્વારકા, તો હજી એમ કહું કે તારા રાણાને કેજે ફરી ઝેર મોકલે. આજ મને એનો છે આધાર, જેરને એ જેરને જીરવવા જીવન મારો જાવશે. પણ કેવા ગયો સાહેબ, એના પતિ આ જો ઘણા એમ કહે છે કે એના પતિ રાણોજી હતા ઈ એને દુઃખ દેતા હતા, નહીં સાહેબ એમના દિયર એને દુઃખ દેતા હતા. એના દિયર એમને કહેતા હતા, એનો પતિ તો રાણોજી, એ ભગત હતા સાહેબ. મારે એક જ નાની વાત કરવી સાહેબ, અડધી રાતનો મજર ભાંગ્યો છે, મીરા પોતાના ખંડમાં બેઠા બેઠા ગોવિંદની માળા કરે છે અને રાણોજી નિંદરમાં બધા પડખું ફરવા જાય. બહુ અઢી બહુ અઘરી ઘટના છે. રાણાજી આમ પથારીમાં આમ પડખું ફેર્યા અને મોઢા માલી હરે કૃષ્ણ બોલાઈ ગયું. હવે હો મીરાબાઈ જગાડે છે, એ રાણા શું બોલો છો? ત્યારે રાણાની આંખી માહુડા હતા ને એટલું બોલ્યા કે રાણા મીરાબાઈ આજ મારા ઓઠે મને દગો દીધો. કે કેમ? કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો, પણ કાળજામાં હતું ને તો ઓઠે આવીને ઊભું રહી ગયું, હું મારા પરિવારની બીકે નહોતો બોલતો. પણ મીરાબાઈ તમારે નક્કી કરવું જોવે, તમને ભરોસો હોવો જોવે કે મારા હૃદયમાં કૃષ્ણ બેઠો હોય તો જ મને મીરા જેવી પત્ની પરણે ને ભલા માણા, નહીતર મારા ઘરમાં મીરા ક્યાંથી આવે ભલા માણા.
ત્યારે મેવાડ ના માણસો એ કીધું, તમારો ધણી તો મેવાડ બેઠો છે, કે મેવાડ માં જે મારો ધણી બેઠો ને એનો ધણી આ દેવળ માં બેઠો છે, એને મારે પૂછવું છે સાહેબ. અને કેવા કે મૂર્તિ બોલે છે, મીરાબાઈ જ્યાં મૂર્તિને સામે જાય અને મૂર્તિને સામે ગયા અને કીધું કે મને મેવાડના માણસો પાછા લેવા આવ્યા છે તો હું મેવાડ જાઉં. સાહેબ આની આ જ મૂર્તિ હાલમાં જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જ મૂર્તિમાં લેવા જ આવ્યો કે મીરા તમે દ્વારકાધીશના પટરાણા છો, આપ મન ફાવે ત્યાં જઈ શકો. તેથી મીરા એટલું બોલ્યા, ગોવિંદ કૃષ્ણ હું મન ફાવે ના જઈ શકું, કે હા હજી એક વાર તને પૂછું કે હું મન ફાવે ત્યાં જઈ શકું, કે હા. ત્યારે મીરાના મોઢામાં લઈ એક જ શબ્દ નીકળ્યો, તો હવે તું મને તારામાં સમાવી લે. અને કૃષ્ણની મૂર્તિની અંદર મૂર્તિ ભળી ગઈ સાહેબ. હવે આ આજના ભણેલા બુદ્ધિજીવી માણસો બિલકુલ સ્વીકારતા નથી કે પથ્થરની મૂર્તિ બોલે, કે હા બોલે તો બધાને કેમ ન સંભળાય, બધાને ન સંભળાય, કાળ ન હોય તમારામાં. એ અત્યારે હું તમે બેઠા છીએ એનો પુરાવો દઉં કે લાખો કરોડો માણસોના મોબાઈલના અવાજ મારીને તમારા કાન પહેલી જાય છે, ફફડાટી કરે. હજારો ચેનલો એમ કહેવાય ચાલતી છે અડીઅવળી, એ બધી ચેનલોના ચિત્રો મારાને તમારી નજર સામેલી જાય છે. પણ એક તમે નાનું એમ ટ્રાન્ઝિસ્ટર લઈ લ્યો અને જે ચેનલનો અવાજ આવતો હોય એ ટ્રાન્ઝિસ્ટર શરૂ કર્યો તો એ હવા માલી એ એમ કહેવાય કે એની ચેનલનો અવાજ પકડી લે. તો મેં એ જ કીધું કે આજનું યંત્ર જો પકડી લેતું હોય તો મંત્રોથી બનાવેલી કાયા સાહેબ કૃષ્ણનો અવાજ ન પકડી શકે. તમે શું વાતો કરો છો ભલા, માણસ માણસમાં ગુણતા હોવી જોઈએ. જો તમે સાંભળી જો, એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું, પણ ગુણ વગર ના આવીશું તો ખોવાઈ જાવ. કરોડો રૂપિયા હશે અને જો બુદ્ધિ નહીં હોય, હબલ્યા માચા હાકાલ્યા બાપ જોઈ ધંધો ન કરવા દે કોઈ. સાહેબ જેનામાં ગુણ હોય, આ દુનિયા ગુણને પૂછે છે ને, રૂપને નથી પૂછતી. હમણાં જ ભાઈ જે આગળ કીર્તિભાઈ શું કીધું, ઓલું દિલ કો, આ ઓસમણભાઈ ગાયું, દિલ કો દેખો સહેરાને દેખો. હવે આમાં અત્યારના છોકરા દિલ દેખા જોવા જાય તો બિલ વધી જાય. શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે પાટે સળિયા છે, હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો, એ છોકરાને માએ, એ કે બેટા જલ્દી ઘરે આવ્યો, જલ્દી ઘરે આવ્યો. કારે કે મમ્મી શું થયું, તારી વહુ આમ એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા ઉપર થઈ ગયા, આખી ત્રાહી થઈ ગઈ. ત્યાં કીધું, માં ચિંતા કરો, મેં એકલી એકલી સેલ્ફી લેતી છે. ઓલી ડોશીને બિચારીને સેલ્ફીની ખબર નહીં હો. નહીં સાહેબ, બીજી વાત કહું, એક ભાઈએ હમણાં ઓફિસે લઈ એની પત્નીને ફોન કર્યો, આવો આવો ઓસમણભાઈ, ફોનના ટાઈમે જ આવ્યા બરોબર વિયાવો અહીંયા. એક ભાઈએ ઓફિસે લઈ ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો, આ કે સાંભળું છું બોલો, એ કે કામ કરો તમે બપોરે 2 વાગે એરપોર્ટ જજો, હું 3 વાગે ઘરે આવીશ, તમે 3 વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ, અને 2 વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ, એની 12 વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મીને લઈ આવજો. મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું, મમ્મીને ભાન આવી જવે, આ કીચમીચની 10 દિવસનું વેકેશન છે તો છોકરા સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું. મમ્મી હજી ફ્લાઇટ ના ચાની ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો, મમ્મીને ભાન આવી જોવે. જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય. પણ કે સાંભળતો, સાંભળવું નથી, મહેરબાની કરીને કહું છું, અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજરમાં પડવાનું હોય, અને તમને ખબર છે ખાલી 2 રૂમ છે, એકમાં છોકરા એકમાં આપણે, મમ્મીને શું રસોડામાં. પણ સાંભળતો કરી, સાંભળવું નથી મહેરબાની. પણ કે તારા મમ્મી, ઓ મોમ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ, એમ બે હરખ્યું રાખો તો હું બાપુજી નું વ્યુ જાય સાહેબ. નહીં, અમુક મુદ્દા મને સમજાતા જ નથી યાર, અમુક મુદ્દા હકીકત નથી સમજાતા. આ સોખું કહું તમને, જો રામદેવજી મહારાજ છે આપણા, આપણે ખૂબ માનું છું, મારા બહુ સ્નેહી છે, મળ્યો છું. હમણાં મહુવા બાપુની કથામાં આવ્યા ઉદઘાટનમાં, ત્યારે મળ્યો, અમે ગુરુકુળમાં ઘણું બેઠા ભાઈ. પણ એ પોતે હોય ને, એ પોતા માટે કાંઈ ન કરી શકે, એ જગત હાટું જ કરતા હોય. મને એક ભાઈ કીધું ને, મને કે યોગાથી બધું સારું થઈ જાય, મેં કીધું હા, મને કે તો રામજી મહારાજની આંખ કેમ એક બરોબર નથી ખુલતી, લે
એને કચેરી ખોલ્યું એ જો ને ભાઈ, હા અમુક ન પોતા માટે ન થાય જો ને. પછી અમે રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું, કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગે, કરો યોગ ભાગે રોગ, મને કે હા યોગ છે રોગ ચલા જતા હે. હું કીધું તમે અને તમે દવાની દુકાન હું કામ નાખી, એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો. એક બાજુ એ કયો છો ને દવા, એટલે આવું બધું જો આ ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને. મધુકાંતભાઈ પારેખ એનું ગામ કળસાર છે, એનું ઘરે જોયું જૂનું મેં, પણ આપણા મોવાના કહેવાય, તાલુકો મોવા. કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે, ત્યાં હું ભીણ્યો છું બી એક વર્ષ, મને ખબર જ હોય. પણ મૂળ તો એ ને, પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી, એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી, એમ પોતાને અસર ન થાય.